સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની અઠવાડિયે સામાન્ય સભા વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઈ હતી. નમસ્કાર, આજરોજ સ્થાયી સમિતિની મીટિંગ સ્થાયી સમિતિના ખંડમાં 4 કલાકે મળી હતી વિડિયો કોન્ફરન્સ દ્વારા. એજન્ડા પરના કુલ 8 કામો હતા, 8-8 કામ મંજૂર કરવામાં આવ્યા છે. એમાં 3 નંબરનું જે કામ હતું મુખ્ય, સરથાણાથી પૂર્ણા સાકેત ધામ, જે 7 જેટલા આઉટલેટ હતા, એ આઉટલેટ દ્વારા ગંદુ પાણી ખાડીમાં આવતું હતું, તેને લગભગ 1000 મીટરની લાઈન નાખીને ડાયવર્ટ કરીને પૂર્ણા અને મગો પમ્પિંગ સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. એટલે એ વિસ્તારમાં જે મુખ્ય મચ્છરો અને ગંદકીનું પ્રમાણ હતું તેમાં ખાસો ફરક પડશે. એના સિવાય સ્થાયીમાં આજે એક એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો કે લાલ કેસના જે લોકો છે, મ્યુનિસિપલ કર્મચારીઓ, માજી કર્મચારીઓ, કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, તે લોકોને જો હેલ્થ સેન્ટર પર દવા લખાવવાની હોય તો માત્ર અઠવાડિયાની દવા લખી આપવામાં આવતી હતી, પણ અત્યારના પરિસ્થિતિને ધ્યાને રાખીને એ લોકોને વારંવાર હેલ્થ સેન્ટર પર ના આવવું પડે અને વધારે દવા લખાવી અને મસ્કતીને સ્વિમેર જે જવું પડતું હતું એની જગ્યાએ હેલ્થ સેન્ટર પરથી પણ 1 મહિના સુધીની દવા લખી આપવાની વ્યવસ્થા કરવાની કહેવામાં આવ્યું છે. એમાં કઈ પ્રકારની એમને રોગ છે કે બીમારીઓ છે એ ડૉક્ટરે ડિસાઇડ કરવાનું છે. જો મેજર ઇશ્યુઝ હોય તો તેને 1 મહિનાની દવા લખી આપવાનું છે. આના સિવાય અત્યારે જે સુરત મહાનગરપાલિકામાં પરિસ્થિતિ છે એમાં મેડિકલ ટીમ માટેની જે વાહન હતા તે બહુ જૂના અને કંડમ હતા, તો ઘણી જગ્યાએ મેડિકલ ટીમને અવર જવા માટે જે ઇશ્યુઝ આવતા હતા તેની માટે તાત્કાલિક અસરથી 4 નવી વાન એ મેડિકલ ટીમ માટેની અવર જવર માટેની ખરીદવા માટેની પ્રોસેસ કરવાની સૂચના આપવામાં આવી છે. આ રીતે સ્થાયી સમિતિમાં બીજું કોઈ કામ ન રહેતા મિટિંગ પૂરી કરવામાં આવી.